વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પર વહેલી સવારે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવની વાડી પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મને સવારે મારાથી જે નાનો ભાઈ છે એનો મને સવારે 5:30-6 વાગે ફોન આવ્યો એનો, કે ભાઈનો હવે તો એક્સિડન્ટ થયું છે, બહુ લોહી પડ્યું છે અને ઉઠતો નથી. તો હું ફટાફટ મારી ઓટો રિક્ષા નીકાળીને મારી વાઈફને અમે લોકો મમ્મી પપ્પાને લઈને ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં જોયું તો બધું ફૂલ પડેલા. એક જણ બાઇક પર, બે જણને તો 108 લઈ ગયેલા, જે થોડા હતા જીવતા હતા એ લોકોને તો લઈ ગયા, પણ આ લોકો કદાચ ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયેલી એ લોકોની, એટલા માટે આ કદાચ અમને લેટ લઈ જવામાં આવ્યા. પણ અમે ત્યાં પહોંચ્યા ત્યારે તે ડેથ થઈ ગયા હતા. એ લોકો આઈ થિંક 3 જણ હતા. મારો ભાઈ એકલો હતો. મારો ભાઈ ખંડેરાવ માર્કેટથી ફૂલ લઈને પાછો રિટર્ન તરસાલી જતો હતો અને એ લોકો કંઈ મંદિરે, મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે આવતા હતા. મને તો આ જે ઘટના સ્થળ છે એ બ્રિજ ચડે તો જે સાઈડ પર થયું તો મારો ભાઈ જતો હતો અને એ લોકો સામેથી બરોડા ડેરી સાઈડથી આવતા હતા, તો મને તો એવું જ લાગે છે કે એ લોકો રોંગ સાઈડ હતા. અને હા, ને એ લોકોની બાઇક બી બધું આ રોંગ સાઈડ પર જ હતું. મારો ભાઈ સામે જ હતો તો ને એ લોકો સામેથી આવતા હતા, તો એ બે જણનું એક્સિડન્ટ થઈ હશે. સાંભળવામાં એવું બી આવ્યું છે કે એ લોકો કદાચ ઓવરટેક મારતા હતા, એવું બી સાંભળવામાં આવ્યું છે, પણ પાકી નહીં જાણો.